રવિશંકર તેમજ મ્યુનિસિપલ કમિશનરની સીધી દેખરેખ હેઠળ જામનગર શહેરને સેનિટાઇઝ કરી રોડ રસ્તાને ડિઝઇન્ફિક્શન કરવાનો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો. જામનગર વહીવટીતંત્ર દ્વારા આજે જામનગર શહેરમાં સેનિટાઇઝર કરવાનો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો. શહેરના બુક બોન્ડ મિલ પાસેથી હોસ્પિટલ સુધીના પંડિત નહેરુ માર્ગ પર ખાસ મશીન દ્વારા સેનિટાઇઝર સ્પ્રે કરી ડિઝઇન્ફેક્શન કરવાનો પ્રયોગ હાથ ધરાયો છે. સિટીમાં બધી જગ્યા જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી, જ્યાં ખાસ કરીને અત્યારે દુકાન વગેરે ખુલ્લા છે તો લોકો આવે છે, અને લોકો જ્યાં સુધી એનો હાથ અડે એટલે લગભગ 10 ફીટ રોડથી 10 ફીટ સુધી આપણે આખી વિસ્તારને સોડિયમ હાઇપોક્લોરાઇટના સોલ્યુશનથી આપણે ડિસઇન્ફેક્ટ કરી રહ્યા છીએ. રોજ કરવામાં આવશે કે નહીં? એ એક વખત અમે ટ્રાય કરીએ છીએ. અત્યારે આજે એક્સપેરિમેન્ટના ધોરણે આપણે શરૂ કરીએ છીએ. સોડિયમ હાઇપોક્લોરાઇટ એ બહુ મોંઘી કેમિકલ પણ હોય છે, એટલે આની ઉપલબ્ધતા પ્રમાણે પણ છે, અને જ્યાં સુધી હોય ત્યાં સુધી આપણે આ બધું કરશું, અને ખાસ કરીને આખું સિટીને અમારે કરી લેવાનો પ્રયાસ છે. આ બાબતમાં હું વધારે જાણકારી આખા ગુજરાતની મને ખબર નથી, પણ આ મશીન જે છે એ મશીન અમે જે કોલસાને ઠંડા કરવા માટે જે ઉપયોગ કરવામાં આવે છે એને મશીનને લઈને અમે એક્સપેરિમેન્ટ કરીએ છીએ. આજે એ જ કેમિકલ છે જેનાથી હોસ્પિટલમાં પણ આપણે ડિસઇન્ફેક્ટન્ટ તરીકે ઉપયોગ કરતા હોઈએ છીએ. તો આ કેમિકલ આપણે મંગાવી છે બડોદાથી અને GACL માંથી, ગુજરાત એલ્કલીઝમાંથી, અને પછી આપણે ઉપયોગ કરવાનો. આઈ એમ બી કે સાબુ ફ્રોમ યુનાઇટેડ શિપર્સ લિમિટેડ એન્ડ શ્રી વેંકટેશ એન્જિનિયરિંગ વર્ક્સ. ધીસ ઇઝ અ ફોગિંગ મશીન એન્ડ ઇટ ઇઝ સ્પ્રેઝ વોટર ઇન અ વેરી માઇનોર ગુજરાતી. હું બી કે સાબુ છું યુનાઇટેડ શિપર્સ અને વેંકટેશ એન્જિનિયરિંગ વર્ક્સથી. આ ફોગિંગ મશીન છે એ અત્યંત સૂક્ષ્મ કણમાં પાણીને જુદું પાડી દે છે અને પાણીનો સ્પ્રે કરે છે, અને એની રેન્જ છે 100 મીટર સુધી એનું માર કરી શકે છે. અને અમે અહીંયા રેઝિડેન્સ અને દુકાનોના બધાને એકે સાથે છિડકાવને ડિસઇન્ફેક્શન થઈ જાય એના માટે 10 ફૂટ હાઇટ અને નીચે 01 પાર્કિંગ લેવલ સુધી આવી જાય એવી રીતના એને એડજસ્ટ કર્યું છે. અને આ તાત્કાલિક કન્ટિન્યુઅસ ચાલશે અને લગભગ સમજો 3-4 કિલોમીટર પર અવર ની સ્પીડથી બી આપણે કરશું તો 1-1 કલાકમાં આવી રીતના લાંબુ છંટકાવ થઈ જશે જેથી ડિસઇન્ફેક્શન નાબૂ થઈ શકશે. ઇટ ઓલ ડિપેન્ડ્સ ઓન યોર ધીસ સ્ટ્રેટેજી. તમારી જે કરી હોય એમાં જે કેમિકલ જે વાપરા છે એનું તમારે હેલ્થ ઓફિસથી ત્યારે લેવું પડશે માહિતી, અને એ લોકો તમને વધુ જણાવશે કે પછી ક્યારે ફરીથી કરવાનું છે. આ કંઈક હાઇડ્રોજન ક્લોરાઇડ કંઈક એવું છે એમાં પાણીમાં મિશ્રિત કરેલું છે સોડિયમ હાઇડ્રોક્લોરાઇડ.